રાથી રવિ કંઈ પૂછવા માંગતા હો તો? બિલકુલ બાળુભાઈને મારો સવાલ હતો, જો એ લાઈન પર જોડાયેલો હોય. હા છું છું, બોલો રવિભાઈ છું. હા જોડાયેલા છે, જોડાયેલા છે. બાળુભાઈ જી, બાળુભાઈ આપે કીધું કે કોઈ પણ આવી ફરિયાદ સામાન્ય જનતાને મળે તો તેઓ કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરનું આ બાબતનું ધ્યાન દોરી શકે છે. આ ચારે ચાર મામલતદાર કચેરી જે અમે ગયા તે કલેક્ટર હસ્તગત આવે છે અને રાશન કાર્ડના બાબતે અમે આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. વારંવાર જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબ, ડીએસઓ કોમલબેન પટેલ બંનેને અમે પ્રયાસ કર્યો સંપર્ક કરવાનો, તેમને આ બાબતે અવગત કરવાનો પ્રયાસ કર્યો, તેમનો આજે જવાબ લેવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓ એવા છે કે જવાબ આપવા પણ તૈયાર નથી અને ફોન ઉઠાવવા માટે પણ તૈયાર નથી. તો જો અમારા ફોન ના ઉઠાવતા હોય મીડિયા પ્રતિનિધિઓના, તો સામાન્ય જનતાની વાત સાંભળશે એવું લાગે છે આપને? રવિભાઈ, એમાં એવું હશે કે કદાચ કલેક્ટર કોઈ કામમાં હશે. આવતીકાલે વડોદરામાં જિલ્લાની સંકલન સમિતિની બેઠક છે, જિલ્લા આયોજનની, એટલે કદાચ એમાં મીટિંગમાં વ્યસ્ત હશે. પણ આપનો ફોન ના લે એવું તો કંઈ થાય ને? આપ તો જૂના છો વડોદરાના અને પત્રકાર તરીકે અને મીડિયા પર્સન તરીકે આપ બધા આપને ઓળખે જ છે, અને કદાચ કોઈક પ્રકારની બેઠકમાં હોય તો કદાચ ફોન ના લેવાયો. બાકી આપ જાણો છો કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ કેટલા પ્રોએક્ટિવ છે, આપ તો જાણો છો રવિભાઈ. રવિભાઈ આ તો બહુ એક્ટિવ છે એમ કહે છે રવિભાઈ. સવાલ એ નથી, સવાલ કલેક્ટર સાહેબનો છે કે એ જિલ્લાના વડા છે તો એમને મીડિયાના પ્રતિનિધિ ફોન કરતા હોય તો એ બાબતનું શું જવાબ આપવો જોઈએ? આટલી મોટી એમને છત્રછાયામાં આવી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો હોય, એજન્ટોનું રાજ હોય, તો શું એ બાબતે એ કંઈ બોલશે? બોલશે ને ચોક્કસ. એમને જો તમે કઈ પ્રૂફ આપશો તો ચોક્કસ અને પગલા પણ લેશે. આપ જાણો છો કે વડોદરામાં અમને એટલે પણ શુક્લા સાહેબ હવે તો બોલવું પણ પડશે ને, હવે તો પગલા લેવા પણ પડશે, કેમ કે આ તો આખો આખો પર્દાફાશ થઈ ગયો છે કે કેવી રીતે વડોદરાની કચેરીઓમાં આ બધા ધંધા ચાલી રહ્યા છે, કેવી રીતે સામાન્ય જનતાને લૂંટવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ, કલેક્ટર સાહેબ ફોન નથી ઉપાડતા કેમ કે બિઝી હશે કોઈ કાર્યક્રમમાં? નહીં નહીં, કોઈ પણ બિઝી હોય પણ જ્યારે સમાચારના પ્રતિનિધિ તરીકે મળવા જતા હોય તો એમને તાત્કાલિક જવાબ આપવો પડે અને એ માટે જવાબદારી એમને સ્વીકારવી પડે. અને આ સામાન્ય કરતા અધિકારીઓ આમે ફોન નથી ઉઠાવતા. આમ અધિકારીઓ, આ મામલતદાર કચેરી, તલાટી કચેરીના ખૂબ મોટા પ્રશ્નો છે. હું તમને ખૂબ ગંભીરતાપૂર્વક કહું છું કે અત્યારે આરટીઈમાં જ્યારે એડમિશન લેવાનું હોય ત્યારે એમને આવકનો દાખલો લેવાનો હોય તો રાશન કાર્ડ અને એની સાથેની જે સંખ્યા છે, હજારોની સંખ્યામાં અત્યારે ભીડ જામશે. એ ટાઈમે આ અધિકારીઓ પોતાના સમય પ્રમાણે જ કામ કરે છે. નાગરિક સેવા કેન્દ્રમાં કામ ચાલુ છે, એમાં પણ લાઈન લાગે છે. પરંતુ મેઇન કામ તો જે મામલતદાર અને કલેક્ટર કચેરીના જે સ્ટાફે કરવું જોઈએ એ કોઈને વ્યવસ્થિત જવાબ આપતા નથી, અને જેના કારણે આ એજન્ટો બહાર બેસીને જવાબ આપે છે અને એજન્ટોનો ફોન એ ઉઠાવે છે. એટલે આ વાસ્તવિકતા છે, આને બંધ કરવું જોઈએ. ગરીબોનું ખૂબ મોટા પાયે શોષણ થાય છે અને સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે. બિલકુલ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે ને. આ ભ્રષ્ટાચારની ઉધઈ કેવી રીતે દૂર કરીશું, આ સમસ્યાથી કેવી રીતે બહાર આવીશું એ સૌથી મોટો સવાલ છે. પણ હજુ સુધી કોઈ એવો નિવેડો મળ્યો નથી અને ક્યારે મળશે એ જનતા પૂછી પૂછીને થાકી છે. પણ કેતનભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. કેતનભાઈ, તમે કહ્યું કે ઝી 24 કલાકે જે કામગીરી કરી, સ્ટિંગ ઓપરેશન કર્યું, પર્દાફાશ કર્યો, બાર બિરદાવી. પણ ખાલી બિરદાવવાથી નહીં ચાલે ને, આવા તો અમે દર વખતે કામ કરીએ છીએ, પરિણામ સામે નથી આવતું. આશા રાખીએ કે આ વખતે કોઈ પરિણામ આવે. બેન, ચોક્કસ તમારી વાતને સંમતિ આપું છું. બીજી એક વસ્તુ તમને કહું છું કે આ બધી જ વસ્તુ, જો મીડિયાનું તો કામ છે કે સત્યને ઉજાગર કરવું, સમજો તમે, અને આ એ આપ કરી રહ્યા છો. અને આ બધી જ વસ્તુઓથી તમે માનો કે આ બધામાં ફરક પડવાનો જ છે. અને આ બધી સાહેબ, મીડિયા તો લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે, એ પોતાની રીતે કામ કરતી જો અમારી ફરજમાં નહીં, અમારું કામ છે એટલા માટે કરીએ છીએ. ફરજ તમારા લોકોની થાય કે આ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ જો તમારી સિસ્ટમમાં ક્યાંય હોય, આ ઉધઈ ક્યાંય હોય તો એને ખેંચીને બહાર કાઢો, નહીં તો આખી સિસ્ટમ ફોલી થઈ જશે. તમે કોઈ પણ જગ્યાએ અમારા બે હેલ્પલાઈન સેન્ટરો મેં મૂકેલા છે ત્યાં આગળ, બંને તાલુકાની અંદર, તાલુકા સેવા સદનની સામે. અને આવો કોઈ મુદ્દો કોઈ મારી પાસે આજ દિવસ સુધી ના આવે ના, આવે તો હું ખેત પણ આ બાબતમાં ચલાઈ પણ ના લઉં. ગમે તેવો મોટો ચમરબંધી અધિકારી હોય ને તો પણ હું મારા અહીંથી મારા કોઈ લાભાર્થી કે કોઈ અરજદાર કે તકલીફ પડે એવું એટલો જ નહીં. બે નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ ને, હા નરેન્દ્રભાઈ,
મહેરબાની કરીને કોઈને છોડતા નહીં અને આ અધિકારીઓ અને આ તલાટીની સંખ્યામાં ખૂબ ગંભીર પૂર્વક કામ કરવાની જરૂર છે. આ એડમિશનના ગાળાની અંદર ગરીબ માણસને રાઈટ ટાઈમે આવકનો દાખલો અને રાશન કાર્ડ ન મળે તો એને બિચારાને ભવિષ્યમાં ખૂબ મોટું જોખમ હોય છે. કારણ કે આર્થિક રીતે નબળા માણસો માટેની આ વ્યવસ્થા જ્યારે કરવાની હોય, અત્યારે મારી પાસે જ અમે કેમ્પ કરવા તરફ જઈ રહ્યા છે, એવા સમયે કલેક્ટર તલાટી તરફ યોગ્ય સમયે હાજર રહે, આ એજન્ટો થ્રુ કામ ઓછું કરાવે, નહીંતર ગરીબ માણસો 2-5 હજાર પગારમાં હોય એમાં 2000 રૂપિયા આ લોકો લઈ જાય છે, વાસ્તવિકતા છે. એટલે સ્પષ્ટ રીતે હું જી 24 કલાકને કહું છું કે તમારા માધ્યમથી ધારાસભ્યશ્રીઓ પણ વ્યવસ્થિત જવાબ આપે છે તો મને ગમ્યું, અને જે પ્રકારે અધિકારીઓ પર પગલાં લેવાય અને ચોક્કસથી આમાં સ્પીડમાં પાણી કરી દઈએ. આપણા બંને ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ અને કેતન ઇનામદાર બંને આપણી સાથે જોડાયા છે, અમને બતાવી દઈએ કે ફોન ઉપડે છે કે નહીં. રવિ, બિલકુલ નિધિ, જે રીતના અત્યારે આપણે લાઈવમાં આ બતાવીશું દર્શકોને અને ધારાસભ્યશ્રીઓને કે કઈ રીતના વડોદરાના કલેક્ટર એબી ગોર ફોન ઉપાડે છે કે નહીં. આપ જોઈ શકો છો કે અમે તેમને ફોન કરી રહ્યા છે, આ તેમનો સરકારી નંબર છે, સ્પીકર પણ અમે કરી રહ્યા છે, કલેક્ટરનો ફોન લાગે છે કે નહીં વાત કરીશું. હેલો, ફોન હજુ રિંગ વાગી રહી છે નિધિ. આપે જે નંબરને કોલ કર્યો છે તે જવાબ નથી આપી રહ્યા. આવું જ વારંવાર જ્યારે પણ અમે કલેક્ટરને ફોન કરીએ ત્યારે આ પ્રકારનું અમને સાંભળવા મળે છે. આ એક વખત નથી પરંતુ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે કે વડોદરાના જે કલેક્ટર છે તેઓ ફોન નથી ઉઠાવતા, મેસેજનો પણ જવાબ નથી આપતા. એટલું જ નહીં પરંતુ તેમના તાબાના જે અધિકારીઓ છે, DSO કોમલ પટેલ, તેઓ પણ તેમની જેવ જ ટેવાયેલા છે. તેઓ પણ ક્યારેય ફોન નથી ઉપાડતા, ક્યારેય મેસેજનો જવાબ નથી આપતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં જે અધિકારીઓ છે તેમની પકડ શાસકો વધારે હોય તેવું લાગી રહ્યું છે. અને તેના કારણે જ આપ જોઈ શકો છો કે આટલો ગંભીર મુદ્દો સરકારી કચેરીઓમાં એજન્ટ રાજ, લોકો પાસેથી રાશન કાર્ડ જે 40-60 રૂપિયામાં નીકળતું હોય તેના 4-5 હજાર રૂપિયાની માંગણી એજન્ટો કરે છે, છતાં પણ આ અધિકારીઓને હજુ મીડિયા સાથે વાત કરવામાં કોઈ રસ નથી કે કાર્યવાહી કરવામાં પણ રસ નથી તેવું દેખાઈ રહ્યું છે. જી જી બિલકુલ. એટલે બાલકૃષ્ણભાઈ આપે પણ જોયું, કેતનભાઈ આપે પણ સાંભળ્યું કે કેવી રીતે અહીંયા ફોન ઉઠાવવામાં આવે છે કે કેમ. પણ હવે આ તો અમારા જાણીતા રિપોર્ટર, તમે કહો છો કે ભાઈ રવિભાઈને તો બધા ઓળખે, જો મીડિયા પ્રતિનિધિનો ફોન નથી ઉઠતો, તેમને કોઈ જવાબ નથી આપવામાં આવતો, તો પેલી સામાન્ય જનતા, કોઈ સામાન્ય વ્યક્તિ જેને ત્યાં ઊભું રહેશે તો એને તો ક્યાંથી જવાબ મળશે? કેમ કે ત્યાંથી તો એવી પણ ફરિયાદ આવી છે કે તોછડાય ભર્યું વર્તન થાય છે. સાહેબ, બેન હું વાત કરી શકું? બેન હેલો. હા બાલકૃષ્ણભાઈ, હા બેન હું વાત કરી શકું? રાવત સાહેબ, અને તમારી જો આજ્ઞા થાય તો વાત કરી શકું રાવત સાહેબ? હાય, વાત કરવી પડશે કે કામગીરી કરવી પડશે? કેતનભાઈ આપ શું કહેશો? ફોન ન ઉપડ્યો. મારી વાત સાંભળો, ચોક્કસ મારી વાત સાંભળો. આ બધી જ વસ્તુને કેતનભાઈ મને જણાવો. હા એક મિનિટ કેતનભાઈ, આવું બાલકૃષ્ણભાઈ એમની વાત મૂકવા માંગી રહ્યા છે. રિઝલ્ટ છે બેન, હું તો તમને કહું, પણ કોઈ પણ જગ્યા પર આ બધી વસ્તુ જ્યાં થતી હોય ના થઈ જોઈએ ને, અધિકારીઓએ પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે દરેકના કોઈ પણ પ્રશ્નનો જવાબ પણ આપવો જોઈએ, અને કોઈ પણ પ્રકારના સમસ્યા એમની સામે આવે તેનું નિરાકરણ પણ કરવું જોઈએ. હા બાલકૃષ્ણભાઈ. હા બે પાળુભાઈ વાત કરો. વાત મને એક નાનકડી વાત કરવી છે. કેતનભાઈ આપ શું કહો છો? વિષય એવો. હેલો. હા 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 બોલો, આપનો અવાજ આવી રહ્યો છે. એવી છે કે સરકારી કર્મચારીઓ નાગરિકોની જે પ્રકારે સેવા કરી રહ્યા છે, અને જેમ આપે કીધું કે ઘણી બધી ફરિયાદો છે અને ઘણું બધું ઠેકાને નારાજગી છે, મને એવું કોઈ ઠેકાને એટલા માટે નથી લાગતું કે હમણાં તાજેતરમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ છે એ ચૂંટણીમાં વડોદરા શહેરના 5-5 ઉમેદવારો 75,000 થી પણ વધારે લીડ જીતેલા છે. રાવત સાહેબ,
આપને સાંભળતો જ રહ્યો છું બેન, આપ ક્યાં વચ્ચે, હું કઈ બોલ્યો નથી આપને, ખાલી મારી વાત પૂરી કરું છું. હું પણ બેઠકમાં બેઠો છું એટલે પછી કટ કરું વાત, એના પહેલા હું આપને વાત કરું. તેમ છતાંય લોકોની નારાજગી, નાગરિકોની નારાજગી કોઈ ટેકાને હશે તે દૂર કરવાનો અમે પ્રામાણિક પ્રયત્ન કરીશું, જેમ કેતન